નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે રિયલ સમાચારમાં. સમાચારોની શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી. પડતર માંગણીઓને લઈ સુરતના સીએનજી પંપ સંચાલકો દ્વારા પ્રતિક હડતાળ કરાઈ. યાસીને જે જગ્યા બોમ્બ મૂક્યા હતા તે સ્થળનું સ્પોટ વેરિફિકેશન કરાયું. વિવાદિત શિક્ષણ સમિતિની ઓફિસને કોંગ્રેસ દ્વારા ગંગાજળ છાંટી શુદ્ધિકરણ કરાયું. ઉધનામાં રાઉન્ડ મારવાના બહાને બે ઠગબાજો બુલેટ લઈ થયા રફુચક્કર. કોર્ટ બિલ્ડિંગની બાજુની સરકારી વસાહતમાંથી રૂપિયા 2.5 લાખની થઈ ચોરી. અને કુખ્યાત આરિફ મિંડીને પકડવા ગયેલી પોલીસ પર ઘાતક હુમલો કરનાર 5 ઝડપાયા. સમાચારો વિગતે. લાંબા સમયથી પડતર માંગણીઓનો ઉકેલ ન આવ્યો હોય દક્ષિણ ગુજરાતના સીએનજી પંપ ધારકો એક દિવસીય પ્રતિક હડતાળ પર ઉતર્યા છે, જેથી આજે સોમવારના રોજ સમગ્ર દક્ષિણ ગુજરાતના સીએનજી પંપ બંધ રહ્યા છે અને હડતાળમાં જોડાયા છે. દક્ષિણ ગુજરાતમાં 80 સીએનજી પંપ ધારકો આજે હડતાળ પાડી પંપ બંધ રહ્યા છે. છેલ્લા 1.5 વર્ષથી સીએનજી પંપ ધારકોનું કમિશન રૂપિયા 1.25થી વધારવાની માંગ યથાવત રાખવામાં આવી હતી, પરંતુ ગેસ કંપની દ્વારા તેમની માંગ નહીં સંતોષાતા ફરી આજે સોમવારે સવારે 6 વાગ્યાથી મંગળવારે સવારે 6 વાગ્યા સુધી બંધ રહેશે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ ગુજરાત ગેસ કંપની લિમિટેડની ફ્રેન્ચાઇઝી ધરાવતા પંપ ધારકોની મીટિંગ મળી હતી, જેમાં કંપની દ્વારા પંપ ધારકોની કરાતી સતત અવગણનાના મુદ્દે ચર્ચા થઈ હતી, પરંતુ બેઠક અધવચ્ચે પડી ભાંગી હતી. પડતર માંગણીઓના ઉકેલ લાવવામાં કરવામાં આવતા વિલંબ સામે પંપ ધારકોમાં ભારે અસંતોષ ફેલાયો હતો, જેથી આજે 24 એપ્રિલના રોજ એક દિવસની પ્રતિક હડતાળ સર્વાનુમતે પાડવામાં આવી છે. હડતાળ બાદ પણ જો કંપની તરફથી યોગ્ય પ્રતિસાદ ન મળે તો તારીખ 1/5/2017ના રોજથી અચોક્કસ મુદતની હડતાળ પાડવાની ચીમકી પણ આ તબક્કે પંપ ધારકો દ્વારા ઉચ્ચારવામાં આવી છે. શહેરમાં રોજે રોજનો ધંધો કરતા રિક્ષા ચાલકો સીએનજી પંપ ચાલકોની હડતાળના કારણે પરેશાન થયા છે, તો સાથે જ ફોરવ્હીલ ધરાવતા લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ગુજરાત ગેસ કંપની ફ્રેન્ચાઇઝી ધરાવતા સીએનજી પંપ સંચાલકો આજે હડતાળ પર હતા ત્યારે કંપની દ્વારા સંચાલિત એવા શહેરની 2 સીએનજી પંપ ઉપર લાંબી લાઇનો લાગી ગઈ હતી. શહેરમાં દોડતી મોટા ભાગની ઓટો રિક્ષા સીએનજી ઉપર ચાલતી હોય ત્યારે સીએનજી પંપના સંચાલકો હડતાળ પર જતા રિક્ષા ચાલકો ગુજરાત ગેસ સંચાલિત સીએનજી પંપ પર લાઇનો લગાવી દીધી હતી. શહેરના લંબે હનુમાન રોડ પર આવેલા પંપ પર 1.5 કિલોમીટર જેટલી લાઇનો લાગી હતી, તેમજ ખાનગી વાહન માલિકોએ પણ આવા પંપ પર સીએનજી ભરાવી હડતાળ સમયમાં સીએનજી મળી રહેતા રાહતનો શ્વાસ લીધો હતો. શહેરને લોહીથી તરબોળ કરવાનો ઈરાદો ધરાવતા યાસીન ભટકલે જે 13 સ્થળોએ બોમ્બ મૂક્યા હતા તે સ્થળનું સ્પોટ વેરિફિકેશન કરવા પોલીસ લઈ ગઈ હતી. બોમ્બ મૂક્યાના 9 વર્ષ વીતી ગયા હોવા છતાં પણ યાસીને બોમ્બ મૂક્યાના સ્થળ ઓળખી બતાવ્યા હતા. રવિવારે બપોરે યાસીનને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પોલીસ તેને વરાછા વિસ્તારમાં લઈ આવી હતી. સુરક્ષાના દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખી જંગી કાફલા સાથે યાસીનને લઈ જવાયો હતો, જે બુલેટ પ્રૂફ વાનમાં તેને અમદાવાદથી સુરત લાવવામાં આવ્યો. તે જ બુલેટ પ્રૂફ વાનમાં તેને વરાછા લઈ જવાયો હતો. 2008માં આતંકીઓએ ગુજરાતના સુરતના વરાછા વિસ્તારમાં 29 બોમ્બ મૂક્યા હતા, જે બોમ્બ ટેકનિકલ ખામીને કારણે ફૂટી શક્યા નહીં હોવાને કારણે યાસીન ભટકરનો ઈરાદો પાર પડ્યો ન હતો. 26 ઓગસ્ટે અમદાવાદ સાથે સુરતમાં સિરિયલ બ્લાસ્ટ કરવા માંગતા યાસીને 4 દિવસ રોકાઈને રાત્રે જ આ કામ કર્યું હતું. વરાછા મિની બજાર હોર્ડિંગ્સ પાછળ તેને 1 સાથે 6 બોમ્બ ગોઠવ્યા હતા. તે ઉપરાંત વરાછામાં લાભેશ્વર ચોકડી નજીક ઝવેરચંદ મેઘાણી ગાર્ડન્સ અને બરોડા બ્રિસ્ટેજ પાસે પણ 1-1 બોમ્બ મૂક્યા હતા.
नगर प्राथमिक शिक्षण समिति शासन अधिकारी हितेश माखेचा ने चुस्त सूरत महानगरपालिका स्थायी समिति हकालपट्टी करता आज सूरत शहर कोंग्रेसे गोपीपुरा पारसीवाड़ स्थित शिक्षण समिति कचेरी ने गंगाजल छाटी शुद्धिकरण करूज फटाकड़ा फोड़ी मिठाई वहची थी। दरमियान अठवा पोलिस घसी आई कोर्पोरेटर दिनेश काछड़िया शिक्षण समिति सभ्य नटू पटेल शफी जरीवाला सुरेश सुहागिया तथा पंकज पटेल ने डिटेन कराया था। शिक्षण समिति विवादस्पद शासन अधिकारी हितेश माखेचा सामे व्यापक फरियादो थता कोंग्रेस पक्षे शासन अधिकारी हितेश माखेचा विरुद्ध मोर्चो खेल्यो हतो। आखरे कोंग्रेस दबाण सामे भाजप शासकोए झूकी जई हितेश माखेचा हकालपट्टी करी हती, जेनी उजवणी माटे आजे कोंग्रेस कोर्पोरेटर दिनेश काछड़िया असलम सायकलवाला शैलेश रायका सहित कोर्पोरेटरो शिक्षण समिति त्रणे सभ्यों सहित यूथ कोंग्रेस कार्यकरो शिक्षण समिति की कचेरी में घसी जई गंगाजल छाटी शुद्धिकरण कार्यक्रम कर मिठाई वहची फटाकड़ा फोड़िया था। યોગ્ય નથી જોઈએ સાહેબ, તમારા કરતા કાયદા અમે પણ એટલા જ જાણીએ છીએ। જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વરિષ્ઠ શાસન અધિકારી હિતેશ માખેચા છેલ્લા 15 મહિનાથી કોંગ્રેસ પાર્ટીના તમામ ચૂંટાયેલા સભ્યો શિક્ષણ સમિતિના સભ્યોને આખું સંગઠન એનો વિરોધ કરતો હતો, એની ભારતીય જનતા પાર્ટીના શાસકોને એને તત્કાલ હકાલપટ્ટી કરવાની ફરજ પડી અને એનું મૂળ કારણ કોંગ્રેસના આક્રમક વિરોધના કારણે કરવું પડ્યું। એના માટે આજરોજ આ શાસન અધિકારીની ઓફિસનું અમે લોકો ગંગાજલથી શુદ્ધિકરણ કરવા માટે આવ્યા હતા અને પેંડા વિતરણ કાર્યક્રમ હતો, પરંતુ આ સુરતની પોલીસ ને એમાં પણ અઠવા પોલીસ કે જે આમ તો માફિયાઓથી અને ગુંડાઓથી ગભરાઈ જાય છે એમની સામે કંઈ કડક કાર્યવાહી નથી કરતી, પરંતુ અહીંયા આવીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે આવીને જે ચૂંટાયેલા સભ્યો હતા જે શિક્ષણ સમિતિના સભ્યો હતા એને એવી રીતે લઈ ગઈ છે, ખેંચીને હાથ પકડી રહે એમની ધરપકડ કરી છે, એટલે શરમજનક ઘટના તો આ છે કે આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં હવે ગંગા શુદ્ધિકરણ કરવા માટે પણ ગંગાજળથી શુદ્ધિકરણ કરવા કે પેંડા વિતરણ કરવા માટે પણ પરવાનગી લેવાની ફરજ પડે છે। એમને એટલું ભાન હોય છે કે આ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પ્રજાની ઓફિસ છે, અમે ચૂંટાયેલા પ્રતિનિધિ છે, અમે એને જવાબદાર માણસ છે, કોઈ પ્રોપર્ટીને નુકસાન કરવા માટે કોઈ આવ્યું નહીં હતું, તેમ છતાં સુરતની પોલીસે જે ભારતીય જનતા પાર્ટીના ઇશારા પર કામ કર્યું છે એને અમે સખત દબાવ પડ્યું। પોલીસને પણ ગંગાજળથી કરવામાં આવ્યો કારણ કે પોલીસની જે કાર્યવાહી હતી એ અમને ભારતીય જનતા પાર્ટીની કાર્યવાહી જેવી લાગી, એટલા અમે એનું પણ શુદ્ધિકરણ કર્યું છે ગંગાજળ સાથે। ઓએલએક્સ ઉપર વેચવા મૂકેલી બુલેટ ખરીદવા આવેલા ત્રણ અજાણ્યા વ્યક્તિ ટેસ્ટ ડ્રાઇવિંગના બહાને બુલેટ લઈ રફુચક્કર થઈ ગયા હતા। ખટોદરા પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે। ખટોદરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ભેસ્તાન ગોલ્ડન પ્લાઝા ખાતે રહેતા અને હેન્ડવર્કનું કારખાનું ધરાવતા લતીફ મુસ્તાકે 1.5 મહિના પહેલા ઓએલએક્સ ઉપર પોતાની બુલેટ વેચવા માટે મૂકી હતી, જેના અનુસંધાને અજાણ્યા વ્યક્તિએ ફોન કરી આ બુલેટ ખરીદવાની ઈચ્છા બતાવી ફરિયાદી લતીફને બુલેટ સાથે ઉધના દરવાજા દરગાહ પાસે બોલાવ્યો હતો, જ્યાં ત્રણ અજાણ્યા વ્યક્તિ ટેસ્ટ ડ્રાઇવના નામે બુલેટ લઈ જઈ ત્રણેય જણા ફરિયાદીની નજર ચૂકવી ફરાર થઈ ગયા હતા। ખટોદરા પોલીસે લતીફ મુસ્તાકની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે। નવી કોર્ટની બિલ્ડિંગની બાજુમાં આવેલી સરકારી વસાહતમાં એક ઘરમાંથી તસ્કરો ₹2,87,000ની ચોરી કરી નાસી છૂટ્યા હતા। ઉમરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પાલે પોઈન્ટ નવી કોર્ટ બિલ્ડિંગની બાજુમાં સરકારી વસાહતમાંથી અજાણ્યા તસ્કરો ₹2,87,000ની ચોરી કરી ગયા હતા। બનાવી અંગે ઘર માલિક બકુલાબેન મનહરભાઈ વાઘેલાએ ઉમરા પોલીસ મથકે ફરિયાદ આપી હતી। અઠવાલાઇન્સ નવી કોર્ટ બિલ્ડિંગની પાસે આવેલા સરકારી ક્વાર્ટર્સમાં ચોરીની ઘટના બની છે અને આ વિસ્તારમાં સુરત શહેર તથા જિલ્લા પોલીસના હેડક્વાર્ટર્સ ઉપરાંત પોલીસ વસાહત પણ આવેલી છે, ત્યારે આ સ્થળે બનેલી ચોરીની ઘટના એક ચિંતાનો વિષય બની છે। બે દિવસ અગાઉ પોલીસ પર થયેલા હુમલા સંદર્ભે આજે અઠવા પોલીસના પીઆઈ અને ડીસીબી આરિફ મિંડીના અડા પર તપાસ અર્થે ગયા હતા। આ દરમિયાન પોલીસ પર હુમલો કરનારા પાંચે આરોપીઓની પણ પોલીસે અટકાયત કરી હતી।
જુગારના ધંધા માટે પકડાયેલો આરીફને પોલીસ દ્વારા ઓપરેશન હાથ ધરી પકડી પાડ્યો હતો। પોલીસ આરીફને પકડવા માટે ગઈ ત્યારે પોલીસ પર પથ્થરમારો તેમજ કાચની બોટલો ફેંકવામાં આવી હતી। તેમાં પોલીસ વાહનોને નુકસાન થયું હતું તેમજ પોલીસ કર્મી પણ ઘાયલ થયા હતા। તેથી પોલીસે 50 લોકો સામે રાયોટિંગ તથા ખૂનની કોશિશનો ગુનો નોંધી દાખલ કર્યો હતો। તેથી પોલીસે આજે 5 આરોપીઓને ઝડપી પાડી પાંજરે પૂર્યા છે। કામરેજના ગલુડીમાં જમીન પોતાની નહીં હોવા છતાં પણ નાના વરાછાના અમરદીપ સોસાયટીમાં છેલ્લા 4 વર્ષથી ઓફિસ ખોલીને હાઈફાઈ બંગલા બનાવવાના નામે ઉઘરાણું કરતો અંકલેશ્વરના ગઠિયાએ સુરતીઓનું લાખોનું કરી નાખ્યું હતું। અંકલેશ્વરમાં પણ ગુનો નોંધાયા બાદ સુરતની ઓફિસ બંધ કરીને ફરાર થઈ ગયો હતો। અરવિંદ રાણપરિયા વિરુદ્ધ ભોગ બનેલા લોકો પૈકી 6 વ્યક્તિઓએ રૂપિયા 18,58,000ની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી। પુણા ગામ નંદનવન સોસાયટીના મનસુખ ભાણાભાઈ ભૂતૈયા અને તેના 5 સાથીદારોએ સરથાણા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે રેવન્યુ સર્વે નંબર 71-2 વાળી જમીન પોતે ખરીદી નહીં હોવા છતાં પણ તે પોતે ખરીદી હોવાનું જણાવી અહીં 500 વારના બંગલાનું આયોજન કર્યું હતું। 5500 રૂપિયાના વારે પ્લોટનો ભાવ નક્કી કરી પહેલા 35% લેખે ડાઉન પેમેન્ટ જમા કરી બાકીની રકમ 24 હપ્તામાં ચૂકવવાની શરત કરતા અનેક માલે તુજારો બંગલો બનાવવાની લાહમાં તેની ચુંગાલમાં ફસાયા હતા। અનેક લોકોના જંગી નાણા ઉઘરાવી આ ગઠિયો અને સુરતના પુણા ગામ અભયધામ સોસાયટીમાં રહેતા સાગરીત જયંતિ શિંગાળા સાથે 1 વર્ષમાં જ ઓફિસ બંધ કરી દીધી હતી। આ દરમિયાન તેની વિરુદ્ધ અંકલેશ્વરમાં પણ ગુનો નોંધાયો હતો। ઉઘરાવેલી મોટી રકમ પરત કરી દેવાની બાંહેધરી આપીને કેટલાય સાથે સમાધાન કરનાર બંને ગઠિયાઓ જોકે મોટા ભાગના ગ્રાહકોની રકમ નહીં આપી શકતા છેવટે મનસુખભાઈ ભૂતૈયા સહિત 6 શખ્સોએ બંને વિરુદ્ધ સરથાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા સબ ઇન્સ્પેક્ટર પીએચ મકવાણાએ વધુ તપાસ હાથ ધરી છે। રાંદેર મોરા ભાગળ ગ્રીન પાર્ક સોસાયટી ડિસન્ટ ફર્નિચર પ્લોટના વેન્ટિલેશનની બારીમાં બાકોર ઉપાડી અંદર પ્રવેશી રોકડા રૂપિયા 1,15,000ની ચોરી કરી અજાણ્યો ઈસમ ફરાર થઈ ગયો હતો। આ બનાવ અંગે રાંદેર પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે। રાંદેર પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર રાંદેર મોરા ભાગળ સરિતા સોસાયટી વિભાગ નંબર 1માં ઇમ્તિયાઝ અહેમદ રહે છે। તેમની એક ફર્નિચરની દુકાન રાંદેર રોડ ગ્રીન પાર્ક સોસાયટીમાં આવેલી છે। ગત તારીખ 21 એપ્રિલના રોજ રાત્રિના સુમારે ડિસન્ટ ફર્નિચરના લેટરિનની વેન્ટિલેશનની બારીમાં બાકોરું પાડી તેનામાંથી અંદર પ્રવેશ કરી ઓફિસના ડ્રોવરમાં મૂકેલા 95,000 તથા નાની થેલીમાં મૂકેલા રૂપિયા 20,000 મળી રૂપિયા 1,15,000ની ચોરી કરી અજાણ્યો યુવક ફરાર થઈ ગયો હતો। રાંદેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। નવાગામ ડિંડોલી ઓવરબ્રિજના પાસે રાત્રિના સમયે એક યુવક પગપાળા પસાર થઈ રહ્યો હતો। તે વખતે એક્ટિવા ઉપર ત્રાટકેલા 2 મોબાઈલ સ્નેચરોએ તેના હાથમાંથી 2 મોબાઈલ ફોનની ચીલ ઝડપ કરી નાસી છૂટ્યા હતા। ડિંડોલી ખરવાસા રોડ સાઈ એવન્યુમાં રહેતો 25 વર્ષીય રામસને લુમ્સના કારખાનામાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે। તારીખ 23 એપ્રિલના રોજ રાત્રિના 8:30 વાગ્યાના અરસામાં રામસને નવાગામ ડિંડોલી ઓવરબ્રિજ પાસેથી પગપાળા પસાર થઈ રહ્યો હતો। તે વખતે એક્ટિવા પર 2 મોબાઈલ સ્નેચરો ત્રાટક્યા હતા। રામસને કંઈ સમજે તે પહેલા પાછળ બેઠેલા યુવકે હાથમાંથી 2 મોબાઈલ ફોનની ચીલ ઝડપ કરી ભાગી છૂટ્યા હતા। આ બનાવ સંદર્ભે રામસને ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। પાંડેસરાના જય જવાન નગરમાં પાડોશીએ જ બાજુના ઘરમાં ચોરી કરી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે। પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઉત્તરપ્રદેશના વતની એવા સંતોષભાઈ પાંડે પાંડેસરાની જય જવાન નગરમાં 281 પ્લોટમાં રહે છે। બનાવની વિગત એવી છે કે સંતોષભાઈના ઘરની ચાવી 2 દિવસ પહેલા ગુમ થઈ હતી। તેની શોધ કરતા ચાવી મળી ન હતી। ત્યારબાદ ગઈકાલે બાજુમાં રહેતી મહિલા સંતોષભાઈની પત્નીને ગાર્ડનમાં ફરવા માટે લઈ ગઈ હતી। તે દરમિયાન બાજુમાં રહેતા યુવક દ્વારા તકનો લાભ ઉઠાવી ઘરની ડુપ્લિકેટ બનાવેલી ચાવી દ્વારા ઘરમાં પ્રવેશ કરી ઘરમાં રાખેલા રોકડા રૂપિયા 50,000 તેમજ ઘરેણાની ચોરી કરી ઘરને તાળું મારી નાસી છૂટ્યો હતો। સંતોષભાઈના પત્ની જ્યારે ઘરે પાછા ફરી દૂધ લેવા માટે રૂપિયા લેવા ગયા ત્યારે સુટકેસમાં મૂકેલા રૂપિયા તેમજ ઘરેણા ન મળતા તેમણે સંતોષભાઈને ચોરીની જાણ કરી હતી। ચોરી થયાનું જણાતા તેઓએ પાંડેસરા પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવી હતી।
પોલીસે ફરિયાદ નોંધી આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. ડિંડોલી ખાતે સોસાયટીમાં પડેલા રૂપિયા 80,000 ની કિંમતના લોખંડની સળિયાની જાણભેદુ શખ્સો ચોરી કરી ગયા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અડાજણના વાડિયાનગર ખાતે રહેતા જયંતભાઈ સગર વ્યવસાય બિલ્ડર છે. તેઓની એક સાઇટ ડિંડોલી સીઆર પાટીલ રોડ પર માનસી રેસિડેન્સી તરીકે આવેલી છે. તેઓની આ સાઇટ પર રૂપિયા 80,000 ની કિંમતના 6 mm ના સળિયા પડી રહેતા હતા, પરંતુ તેમને ત્યાં કામ કરતા વિજયાનંદ ઠાકુર, સરદાર નીતિન વખારિયા નામના 3 શખ્સો ગત તારીખ 15 એપ્રિલથી 19 એપ્રિલ દરમિયાન આ તમામ સળિયાની ચોરી કરી ગયા હતા. બિલ્ડર જયંત સગરની જાણ થતા તેઓએ તુરંત જ ડિંડોલી પોલીસને જાણ કરી હતી, જેથી પોલીસે પણ ચોરીની ફરિયાદ નોંધી આગળની તપાસ શરૂ કરી છે. શ્રી શિવસેવક દિલ્હી સંસ્થા દ્વારા 23મા ભંડારાના આયોજન પૂર્વે સુરત શાખા દ્વારા એક શામ ભોલે કે નામના સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન વેડ રોડ સ્થિત કેશવ ફાર્મ ખાતે કરવામાં આવ્યું હતું, જે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ કાર્યક્રમની શરૂઆતમાં સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શિવભજન અને ભગવાન ભોલેનાથના ગણગાન ગાઈને મહાદેવની ઝાંખીનું આયોજન આ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં ભગવાન મહાદેવની જાન એ સમગ્ર કાર્યક્રમનું આકર્ષણ બની હતી, જ્યારે કાર્યક્રમ કરવાનો મુખ્ય હેતુ શ્રી શિવસેવક દિલ્હી સંસ્થા દ્વારા બાબા અમરનાથની યાત્રા પર જતા લોકો માટે એક ભંડારાનું આયોજન કરવાના આવે છે, જે ભંડારામાં યાત્રાળુઓની શ્રી શિવસેવક દિલ્હી સંસ્થાના સભ્યો દ્વારા સેવા ચાકરી કરવામાં આવે છે, જેથી લોકોને યાત્રામાં કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે અને લોકો બાબા બર્ફાની મહાદેવમાં દર્શન કરી ધન્યતા અનુભવે. આ હેતુથી એને એક શામ ભૂલે કે નામ કાર્યક્રમ દ્વારા શહેરની જનતાને આ ઉમદા સેવા કાર્યક્રમમાં જોડવા તેમજ વધારે ને વધારે શ્રદ્ધાળુ લોકો મહાદેવના દર્શનાર્થે અમર યાત્રા કરે એ હેતુથી આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતમાં શ્રી શિવસેવક દિલ્હી સંસ્થા દિલ્હી ભંડારા પોસ્ટપત્રી કાશ્મીરની અમે શાખા સુરતમાં લીધી છે. તેના ઉપલક્ષમાં ભજન સંધ્યા સાંસ્કૃતિક કાર્યક્રમનું આજે આયોજન કતાર વેડ રોડ કેશવ ફાર્મમાં રાખેલ હતું. શ્રી શિવસેવક દિલ્હી સંસ્થા તરફથી અમરનાથ યાત્રા દરમિયાન પોસ્ટપત્રીમાં ભંડારો કરવામાં આવે છે. સૌથી વિશાળ ભંડારો કરવામાં આવે છે. જે કોઈ પણ યાત્રી ત્યાં જાય છે એ લોકોને દરેક પ્રકારની સેવા ત્યાં ભંડારામાં પૂરી પાડવામાં આવે છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ કે લોકોમાં ધાર્મિક પ્રચાર થાય અને વધુમાં વધુ લોકો બાબા બર્ફાની અમરનાથના દર્શન કરવા જાય. બિલીમોરામાં આવેલા નાથ સંપ્રદાયના નવનાથ આશ્રમની 54મી સાલગીરા મહોત્સવની ઉજવણી દરમિયાન નવનિર્મિત ગૌશાળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. દેવસર બિલીમોરા સ્થિત નવનાથ આશ્રમનો 54મા સાલગીરી મહાદેવ રવિવારે યોજાયો હતો. આશ્રમના સંસ્થાપક શ્રી છોટેદાદાની પ્રેરણાથી આશ્રમમાં ગૌશાળા બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. તે કાર્ય પૂર્ણ થતાં આજે મંદિરની સાલગીરા મહોત્સવની સાથે સાથે ગૌશાળાનું ઉદ્ઘાટન તેમજ મંદિર પરિસરમાં યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. નવનાથ આશ્રમ સંપ્રદાય એ છેલ્લા 54 વર્ષથી ચાલે છે. પરમ પૂજ્ય સદગુરુ શ્રી સાનેદાદાએ મચ્છેન્દ્રનાથજીની કૃપાથી આ સંપ્રદાયની શરૂઆત કરી
અને એમના બ્રહ્મલીન થયા પછી છેલ્લા 14 વર્ષથી હું છોટે દાદા તરીકે આ સંસ્થાની તમામ ફરજો બજાવું છું. આમ જીવનની અંદર ભક્તિ, જ્ઞાન અને કર્મ આ ત્રિવેણીનું મહત્ત્વ હોય છે અને ગુરુ હંમેશા જીવાત્માને ભક્તિ કરાવે, એને પરમાત્માલક્ષી જ્ઞાન આપે અને જીવનમાં એને કર્મયોગ તરફ વાળે છે. અને ઉપનિષદોએ પણ કીધું છે કે 100 વર્ષ સુધી જીવવાની જરૂર નથી, પણ જેટલું જીવીએ તેમાં એવું કામ કરીએ કે 100-100 વર્ષો સુધી લોકો આપણને યાદ રાખે. અને એ ભાવનાને અનુલક્ષીને આપણા હિન્દુ ધર્મને સહયોગ મળે, આપણી સંસ્કૃતિ ઓર પરિપક્વ બને અને વિશ્વમાં આપણી સંસ્કૃતિના સંસ્કાર દૂર દૂર સુધી ફેલાય એ માટે અમે ગૌ સંવર્ધન, ગૌ સંરક્ષણ, હિન્દુ ધર્મની અંદર જ્ઞાનરૂપી વિચારોનું સિંચન અને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં લોકસેવાના આધારે અમે કાર્ય કરીએ છીએ. અને એવા જ એક હેતુથી આજે પણ અમે આ ગૌશાળાનું સ્થાપનાનું કાર્ય અમે લઈને શરૂઆત કરી છે. સહારા દરવાજા નોર્થ 1 સેન્ટેન્સમાં આવેલી ટ્રાન્સપોર્ટ કંપનીનો ડ્રાઈવર 7 લાખ રૂપિયાના કાપડના પાર્સલ અને 1.5 લાખનો ટેમ્પો લઈ નાસી છૂટ્યો હતો. પોલીસ સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે ગોડાદરામાં વૃંદાવન પાર્કમાં રહેતા જગદંબા પ્રસાદ મિશ્રા સહારા દરવાજામાં પાર્સલની ડિલિવરીના ધંધા સાથે સંકળાયેલા છે. કાપડના પાર્સલની ડિલિવરી કરવાનું મુખ્યત્વે કામ કરતા જગદંબા પ્રસાદ મિશ્રાને ત્યાં છેલ્લા કેટલાક સમયથી ગોડાદરા નાગરાજ બિલ્ડિંગમાં રહેતો રાહુલ શુક્લા ટેમ્પો ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો. રવિવારે સવારે 9 વાગ્યાના અરસામાં આ ડ્રાઈવર સહારા દરવાજા નોર્થ એક્સટેન્શનમાં બિલ્ડિંગમાં આવેલી અભિનંદન સિલ્ક મિલ્સમાંથી 7 લાખની કિંમતનું પાર્સલ લઈને ડિલિવરી માટે નીકળ્યો હતો. નિયત સ્થળે માલ મોકલવાને બદલે આ માલ અને 1.5 લાખના ટેમ્પો સાથે આ ડ્રાઈવર નાસી જતા જગદંબા પ્રસાદે તેની વિરુદ્ધ મહેધરપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા સબ ઇન્સ્પેક્ટર એસજે પાંડરે વધુ તપાસ હાથ ધરી છે. પુણા ગામમાં બાકી નીકળતા નાણાંને લઈ લેણદારોએ શ્રમજીવીની બંદૂકની અણી ઉઘરાણી કરતા હોબાળો મચી ગયો છે. આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ જતા પોલીસ પણ દોડતી થઈ ગઈ છે. સાડીના વર્કના કામ સાથે જોડાયેલા યુવકને બંદૂકની અણીએ રૂપિયા કઢાવતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે જણાવ્યું હતું કે પુણા ગામ નજીક રહેતા અને સાડી વર્ક સાથે જોડાયેલા રણજીત જયસિંહ વસાવાએ થોડા સમય પહેલા ઓળખીતા પરેશ પટેલ નામના વ્યક્તિ પાસેથી ₹45,000 ઉછીના લીધા હતા. ત્યારબાદ રણજીતની આર્થિક પરિસ્થિતિ બગડતા તે રૂપિયા સમયસર આપી શક્યો ન હતો, જેને લઈ પરેશ સતત પોતાના નાણાંની ઉઘરાણી કરતો હતો. પણ રણજીત માત્ર વચનો જ આપ્યા કરતો હતો, જેથી 2-3 દિવસ પહેલા પરેશ તેના મિત્રો સાથે રણજીતના ઘરમાં ઘૂસી ગયો હતો અને પરિવારની સામે બંદૂકની અણીએ ઉઘરાણીનો પ્રયાસ કર્યો હતો, જ્યાં બંને પક્ષકારો વચ્ચે બોલાચાલી પણ થઈ હતી. વધુમાં તેણે ઉમેર્યું હતું કે ડરના મારે રણજીતે કોઈ ફરિયાદ કરી ન હતી, પરંતુ બંદૂક તાણી ઉઘરાણીનો વિડીયો વાયરલ થતા બાદ વાત બગડતા તેણે ફરિયાદ કરી હતી. સીસીટીવીમાં આખી ઘટના કેદ થઈ ગઈ હતી. હાલ પોલીસ પરેશ સામે ગુનો નોંધી તપાસ કરી રહી છે. સરથાણા બીઆરટીએસ રોડ સ્થિત પૂજન પ્લાઝાની પાસેથી પગપાળા પસાર થતી એક પરિણીતાના ગળામાંથી બાઇક પર ત્રાટકેલા બે સ્નેચરો પૈકી પાછળ બેઠેલા યુવકે ₹30,000ની સોનાની ચેઇન આંચકી રફુચક્કર થઈ ગયા હતા. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના છોડાવડી ગામના વતની અને હાલ પુણાગામ હરિધામ સોસાયટીમાં મુકેશભાઈ કુકવાની અને તેમનો પરિવાર રહે છે. તારીખ 22 એપ્રિલના રોજ રાત્રિના સમયે તેમની પત્ની પારુલબેન સરથાણા પૂજન પ્લાઝા પાસેથી પગપાળા પસાર થઈ રહ્યા હતા, ત્યારે અચાનક જ બાઇક પર બે સ્નેચરો ત્રાટક્યા હતા. પારુલબેન કંઈ સમજે તે પહેલા જ બાઇકની પાછળ બેઠેલા યુવકે તેમના ગળામાં ઝપાટ મારી ₹30,000ની સોનાની ચેઇન આંચકી લીધી હતી. આ જોઈને પારુલબેને બૂમાબૂમ કરી મૂકી હતી, પરંતુ બંને સ્નેચરો અંધારાનો લાભ લઈ ધૂમ સ્ટાઇલમાં લૂંટ કરી નાસે છૂટ્યા હતા. આ બનાવ અંગે પારુલબેને સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગલતેશ્વર મહાદેવ મંદિર કામરેજ ખાતે તાપીમાં નાહવા પડેલા સાંડીસ પરિવાર પર મોતની કાલીમ તૂટી પડી હતી. તેમાં 16 સભ્યોના પરિવારને ગલતેશ્વર ખાતે સલેગા ભારે પડી હતી. ગજાનંદ પાર્કમાં મકાન નંબર 158માં રહેતા જશકુમાર વિનોદ સાડીશ અને જયંતિ જીવા સાડીશ નું તાપીમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું હતું.
આ મામલે કામરેજ પોલીસ સ્ટેશન સૂત્રોએ જણાવ્યું હતું કે રવિવારના રોજે બપોરના 2:30 વાગ્યાના સુમારે જમી લીધા પછી જશકુમાર જયંતિભાઈ અને વીરેને તાપીમાં તરવા માટે ઝંપલાવ્યું હતું. દરમિયાન જશ તે પાણીમાં ખેંચાઈ જતા તે બચવા માટે જયંતિભાઈ તાપીમાં કૂદી પડ્યા હતા. દરમિયાન પાણીનો ફોર્સ વધારે હોવાના કારણે તેમાં જયંતિભાઈ પણ ખેંચાઈ ગયા હતા. દરમિયાન સ્થળ પર સાંડીસ પરિવારના સભ્યોનું તાપીમાં ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. ઘટના સંદર્ભે કામરેજ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હોવાની વિગત જાણવા મળી છે. સ્વર્ણિમ ભારત નવનિર્માણ તેમજ લોકતંત્ર સુરક્ષા મંત્ર દ્વારા આગામી 26 એપ્રિલના રોજ ભારતના મહાપુરુષોનો સામૂહિક જન્મોત્સવ રાખવામાં આવ્યો છે. તેની જાણકારી માટે આજે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. પત્રકારોને માહિતી આપતા ઇન્દ્રકુમાર મૌર્યએ જણાવ્યું હતું કે ભારતને સોનાની ચકલી કહેવાતું ત્યારના ભારતને અને આજના ભારતમાં ખૂબ જ ફરક જોવા મળે છે. આવા સમયે ભારતની અખેડાતા જણવાઈ રહે તે માટે સુરતમાં આગામી 26 એપ્રિલના રોજ ઉધનાના BRC ગ્રાઉન્ડ ખાતે ભારતના મહાપુરુષોનો સામૂહિક જન્મોત્સવ તેમજ સમ્રાટ અશોક સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમારોહમાં યુપીના સ્વામી પ્રસાદ મૌર્ય તથા માનવ સંસાધન રાજ્યમંત્રી ઉપેન્દ્ર કુશવાહ તથા વિવિધ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેશે તેમજ શહેરની જનતાને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા જણાવ્યું હતું. સર, યે આયોજન હમારા જો હૈ સ્વર્ણિમ ભારત નવ નિર્માણ, યે એક એસી સંસ્થા હૈ જો સામાજિક સંસ્થા હૈ, યે પૂરે દેશ કો વાપસ જો હૈ સોને કી ચિડિયા, સોને કા ભારત બનાના ચાહતા હૈ. ઓર જિસ સમય દેશ કો સ્વર્ણિમ ભારત કહા ગયા વો ક્યા થા ઓર કિસ તરહ કી ભારત કી સ્થિતિયાં થી, ઉસી કો પુનર્જીવિત કરને કે લિયે સ્વર્ણિમ ભારત નવ નિર્માણ સેના આગે આ રહી હૈ. ઓર ઇસકે સાથ મે લોકતંત્ર સુરક્ષા મંચ જો દેશ ઓર સમાજ કે લિયે અપની વિચારધારાઓ કો લેકર દેશ કી એકતા અખંડતા મે કામ કર રહા હૈ. ऐसे सामाजिक संस्थाओं को साथ में लेकर ये सामूहिक जन्मोत्सव महापुरुषों का और सम्राट अशोक सम्मान समारोह का आयोजन किया गया है. ये आयोजन अपने उधना सचिन रोड रिंग रोड से जो निकलता है, BRC ग्राउंड है, घायल कंपाउंड, लक्ष्मी नारायण मंदिर के पास में, रिलायंस पेट्रोल पंप के ठीक सामने मेन रोड पर ही. અને હવે જોઈએ સૌરાષ્ટ્ર રાજ્ય અને દેશ વિદેશના સમાચારો. ગુજરાતના હવામાનમાં પલટો, ચોમાસાની ગતિવિધિ મે માસમાં શરૂ થવાના એંધાણ. છત્તીસગઢમાં નક્સલવાદીઓના હુમલામાં CRPFમાં 24 જવાન શહીદ. કાશ્મીરમાં ઇન્ટરનેટ બંધ થતા પથ્થરબાજીમાં 90% ઘટાડો નોંધાયો. પોરબંદરના દરિયામાં સુરક્ષા એજન્સી દ્વારા ઓપરેશન સાગર સુરક્ષા કવચ શરૂ કરાયું. સમાચારો વિગતે. વેસ્ટર્ન ડિસ્પટન્સને કારણે જમ્મુ કાશ્મીર પછી ઉત્તરાખંડ અને દિલ્હીમાં 2 દિવસ અગાઉ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું, જેને પગલે ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. અમદાવાદમાં ગત મોડી રાતથી ઠંડા પવનો અને આજે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયું છે, જેને લઈને તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. હવામાન શાસ્ત્રીઓના કહેવા પ્રમાણે ગુજરાતમાં આ વખતે પ્રી મોન્સૂન એક્ટિવિટી મેના અંત ભાગમાં શરૂ થઈ જશે. કાળઝાળ અને વિક્રમી ગરમીનો અનુભવ કર્યા પછી અમદાવાદવાસીઓએ ઠંડકનો પણ અનુભવ કર્યો છે. ડબલ ઋતુનો અનુભવ હાલ થઈ રહ્યો છે. એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. ગૃહ નક્ષત્ર અને ભૂભૌગોલિક ગતિવિધિને આધારે હવામાન પલટાતું હોય છે. હવામાન શાસ્ત્રીઓના મતે આ વખતે ચોમાસા અગાઉ પ્રી મોન્સૂન એક્ટિવિટી મે માસના અંત ભાગમાં અનુભવાય એવી શક્યતા છે. જોકે ચોમાસાનો આધાર ઘણી બધી બાબતો પર આધાર રાખે છે. પશુ પક્ષીની ચેષ્ટા, વનસ્પતિના ચિહ્નો તેમજ જળચર પ્રાણીઓની ગતિવિધિઓ. શ્રીલંકાથી ઉડતું ચોમાસું ભારતના દક્ષિણ છેડે આવે અને તે પછી આફ્રિકા, બંગાળના ઉપસાગર, ચીન વગેરેના હવામાન તેમજ પશ્ચિમ ક્ષેત્રમાં તથા ભિન્ન ભિન્ન હવાના દબાણો પર ચોમાસાનો આધાર રહેલો છે. તે ઉપરાંત ગંગા જમનાના મેદાનો તપે તો સારો વરસાદ થાય છે. મેદાનો તપવા સાથે આકાશમાં હિમચાદર બને એ પછી જ ચોમાસાની પ્રોપર આગાહી કરી શકાય. હવામાન વિભાગના નિષ્ણાંતોના કહેવા પ્રમાણે 26 એપ્રિલ પછી દેશમાં ભારે ગરમી પડશે અને દેશના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર કરી જશે. સંવેદનશીલ ગણાતા ગુજરાતના દરિયાકાંઠાની સુરક્ષા માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા સમયાંતરે ઓપરેશન સાગર સુરક્ષા કવચનું આયોજન કરવામાં આવે છે. પોરબંદર સહિતના ગુજરાતના દરિયાકાંઠે આજથી ઓપરેશન સાગર સુરક્ષા કવચનો પ્રારંભ કરવામાં આવશે. પોરબંદરના દરિયાકાંઠા વિસ્તારમાં અને દરિયામાં પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવશે.
उपरांत गांधी जन्मस्थल सहित स्थलों पर चापतो पोलिस बंदोबस्त गोठवी देवामां आवशे। पोरबंदर में आज वहेली सवारथी ऑपरेशन सागर सुरक्षा कवचनो प्रारंभ थशे, जेमां पोलिस कोस्टगार्ड अने नेवी सहितनी तमाम सुरक्षा एजेंसीओ जोड़ाशे। आज सवारथी पोलिस जवानो द्वारा दरियाकांठावाळा विस्तारोमां तेमज दरियामां आवती जती तमाम बोटोनुं चेकिंग हाथ धरवामां आवशे। उपरांत शहेरमां प्रवेशता तमाम प्रवेश द्वारो तेमज जिल्लामां आवेली तमाम चेकपोस्टो पर वाहनोनुं सघन चेकिंग पण पोलिस द्वारा करवामां आवशे। उपरांत पोरबंदरना कीर्ति मंदिर, सुदामा मंदिर जेवा जाहेर स्थळो पर मोटी संख्यामां प्रवासीओ आवता होय त्यां प्रवासीओनुं चेकिंग पण हाथ धराशे, तो रेलवे स्टेशन अने बस स्टेशन जेवा स्थळोए पण पोलिसने तैनात करवामां आवशे। કાશ્મીર ખીણમાં મોબાઈલ ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવાથી સલામતી દળો ઉપર પથ્થરમારો કરવાની ઘટનાઓ આશ્ચર્યજનક રીતે ઘટી ગઈ છે। કાશ્મીર ખીણમાં ત્રાસવાદીઓ વિરુદ્ધ ઓપરેશનમાં અડચણ ઊભી કરવા અને સુરક્ષા દળો ઉપર પથ્થરમારો કરવા માટે યુવાનોને વોટ્સએપ ગ્રુપ થકી ભડકાવવામાં આવતા હતા અને પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે લગભગ 300 વોટ્સએપ ગ્રુપ થકી પથ્થરબાજોને સલામતી દળોના ઓપરેશનની માહિતી આપવામાં આવતી હતી અને તેઓને અથડામણના સ્થળે એકઠા કરી દેવાતા હતા। હવે આમાંથી લગભગ 90% વોટ્સએપ બંધ થઈ ગયા છે। આ 300 વોટ્સએપ ગ્રુપમાં દરેકમાં 250 સભ્યો રહેતા હતા। એમ વોટ્સએપ ગ્રુપ અને ગ્રુપ એડમિનની ઓળખ કરી તેઓની કાઉન્સેલિંગ કર્યું અને તેનું સારું પરિણામ મળ્યું। અધિકારીઓના કહેવા મુજબ છેલ્લા 3 સપ્તાહમાં આનાથી 90% ગ્રુપ બંધ થઈ ગયા છે। ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવાતા તેના સારા પરિણામો મળ્યા છે અને અથડામણના સ્થળ પર પથ્થરમારાની ઘટના ઘટી ગઈ છે। શનિવારે બડગામમાં અથડામણમાં 2 ત્રાસવાદીઓને ઠાર કર્યા હતા, પરંતુ ત્યાં થોડા યુવકો ભેગા થયા હતા। ઇન્ટરનેટ સેવા ન હોવાથી ભીડ એકઠી કરવાનું મુશ્કેલ થઈ ગયું હતું। આ પહેલા 10 કિલોમીટર સુધીની યુવકો અથડામણની જગ્યાએ આવી જતા હતા અને ત્રાસવાદી વિરુદ્ધના ઓપરેશનમાં અડચણ ઊભી કરતા હતા। ભાજપ શાસિત છત્તીસગઢ રાજ્યના સુકમા જિલ્લામાં આજે બપોરે માઓવાદી નક્સલવાદીઓ સાથેની ભીષણ અથડામણમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ સીઆરપીએફના 24 જવાન શહીદ થયા છે। હજી ગયા જ મહિને આ જ જિલ્લામાં નક્સલવાદીઓએ કરેલા હુમલામાં સીઆરપીએફના 12 જવાન માર્યા ગયા હતા। સીઆરપીએફની રોડ ઓપનિંગ ટુકડીના જવાનો આજે બપોરે લગભગ 12:30 વાગ્યે ચિંતાગુફા વિસ્તાર તરફ આગળ વધી રહ્યા હતા ત્યારે 300 જેટલા નક્સલવાદીઓએ એમની પર હુમલો કર્યો હતો। સીઆરપીએફની 74મી બટાલિયન જવાનો અને નક્સલવાદીઓ વચ્ચે સામસામો ગોળીબાર થયો હતો। અથડામણમાં સીઆરપીએફના 24 જવાન શહીદ થયા છે અને બીજા 7 જવાન ઘાયલ થયા છે, એમાંના 5ની હાલત ગંભીર છે। હુમલાખોર નક્સલવાદીઓ મૃત જવાનોના તમામ શસ્ત્રો, વાયરલેસ તથા તમામ દારૂગોળો લૂંટી ગયા હતા। છત્તીસગઢના મુખ્ય પ્રધાન રમણસિંહ દિલ્હી ગયા હતા, પણ સુકમામાં સીઆરપીએફના જવાન પર હુમલાના સમાચારની જાણ કર્યા બાદ તરત જ તેઓ રાયપુર આવવા નીકળી ગયા હતા। રાયપુર આવીને તરત જ એમણે ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી। અને હવે સમાચારના અંતે એક નજર કરીએ મુખ્ય સમાચાર પર। પડતર માંગણીઓને લઈને સુરતના સીએનજી પંપ સંચાલકો દ્વારા પ્રતિક હડતાળ કરાઈ। યાસીને જે જગ્યાએ બોમ્બ મૂક્યા હતા તે સ્થળનું સ્પોટ વેરિફિકેશન કરાયું। વિવાદિત શિક્ષણ સમિતિની ઓફિસને કોંગ્રેસ દ્વારા ગંગાજળ છાંટી શુદ્ધિકરણ કરાયું। ઉધનામાં રાઉન્ડ મારવાના બહાને બેઠક બાજો બુલેટ લઈ થયા રફુચક્કર। કોટ બિલ્ડિંગની બાજુની સરકારી વસાહતમાંથી રૂપિયા 3.25 લાખની થઈ ચોરી। અને કુખ્યાત આરિફ મિનીને પકડવા ગયેલી પોલીસ પર ઘાતક હુમલો કરનાર 5 ઝડપાયા। તો હતા અત્યાર સુધીના રિયલ સમાચાર, નવી ખબરો સાથે ફરી મળીશું, નમસ્કાર।